નમસ્તે મિત્રો, ગૃહિણીના પેજ પર તમારું સ્વાગત છે. આજે આપણે માહિતીમાં વાત કરશું ડાયાબિટીસના ફળો વિશે. મિત્રો, ડાયાબિટીસના દર્દી એક વાતે હંમેશા મૂંઝવણમાં હોય છે કે તેમનાથી ફળ ખાઈ શકાય, કારણ કે ફળમાં કુદરતી શર્કરા હોય છે, તેથી ફળ ખાવા માટે તેઓ અચકાતા હોય છે. ડાયાબિટીસ ધરાવનારે પોતાના શરીરમાં લોહીમાં સાકરનું લેવલ જળવાય, તેથી ડાયટમાં ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે. ફળો ન્યુટ્રિશનથી ભરપૂર હોવા છતાં તેમાં રહેલી સાકરને લીધે ખાવા કે નહીં, અને ખાવા હોય તો ખાવામાં એનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ, આ બાબતે અહીં અમે જાણકારી આપી રહ્યા છીએ. દરેક વ્યક્તિએ પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, પરંતુ ડાયાબિટીસ ધરાવનાર લોકોએ પોતાના ખોરાક બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે પૌષ્ટિક તેમજ સંતુલિત આહાર લોહીમાંના ગ્લુકોઝ એટલે કે સાકરનું સંતુલન જાળવી રાખે છે. આટલું જણાવીને અમે અહીં કંઈક ફળનું લિસ્ટ આપી રહ્યા છીએ, જેમાં પ્રથમ પર વાત કરીએ તો તેમાં છે કલિંગર એટલે કે તરબૂચ. તરબૂચ જેમને ડાયાબિટીસમાં તેઓ મોસમી ફળ ખાઈ શકે છે. કલિંગર શરીરને પૂરતું હાઇડ્રેશન પૂરું પાડે છે, સાથે સાથે એમાં રહેલા વિટામિન્સ, ખનિજ તત્વો તેમજ વિટામિન સી શરીરને ઉપયોગી થઈ રહે છે. બીજા નંબર પર વાત કરીએ તો તેમાં છે સ્ટ્રોબેરી. ભરપૂર વિટામિન સી ધરાવનાર સ્ટ્રોબેરી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તેનો તો ડાયાબિટીસના દર્દી ખુશીથી આ ફળ ખાઈ શકે છે. આ ઉપરાંત સ્ટ્રોબેરીમાં ફોલેટ તત્વ છે, જે શરીરના ટીસ્યુની વૃદ્ધિ માટે મદદરૂપ થાય છે. સ્ટ્રોબેરીમાં મેંગેનીઝ તેમજ પોટેશિયમ પણ મળી આવે છે. સ્ટ્રોબેરી ચામડીની તંદુરસ્તી માટે ઘણી સારી ગણાય છે. ત્રીજા નંબર પર વાત કરીએ તો તે છે ચેરી. ડાયાબિટીસના દર્દી ચેરીનો પોતાના ડાયટમાં સમાવેશ કરી શકે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ચેરી હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી છે, તેમજ નિંદ્રાની ગુણવત્તામાં પણ સુધારો લાવે છે. ચોથા નંબર પર વાત કરીએ તો તે છે પ્લમ. ડાયાબિટીસના દર્દી પ્લમ પણ નિશ્ચિત થઈને ખાઈ શકે છે, કારણ કે તેનો ફાઇબર પુષ્કળ પ્રમાણમાં રહેલો હોય છે, સાથે તેમાં વિટામિન સી, એ અને વિટામિન કે મળી રહે છે, તેમજ ખનિજ તત્વ જેવા કે મેંગેનીઝ, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ મળી રહે છે. પ્લમ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને વધુ કાર્યક્ષમ બનાવે છે. પાંચમા નંબર પર વાત કરીએ તો તે છે સફરજન. સફરજન સ્વાસ્થ્ય માટેના ફાયદા ઘણા જાણીતા છે. તેમાં વિટામિન સીથી ભરપૂર હોય છે, તેમજ ફાઇબર છે, જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે. તે ઉપરાંત સફરજનમાં પ્રીબાયોટિક ગુણ છે, જે શરીરમાં સારા બેક્ટેરિયાની વૃદ્ધિ કરે છે. તો ડાયાબિટીસના દર્દીએ એક વાતની ખાસ નોંધ લેવી કે તેમણે કોઈ પણ ફળ વધુ પ્રમાણમાં ન ખાવા, હંમેશા એનું પ્રમાણ મર્યાદિત રાખવું. તમે ફળ ખાવાનું પ્રમાણ ડૉક્ટરની સલાહ લઈને નક્કી કરી શકો છો. ડૉક્ટર તમને તમારા લોહીના ગ્લુકોઝ લેવલ પ્રમાણે કેટલા પ્રમાણમાં ફળ ખાવા તે જણાવી શકશે. ડાયાબિટીસના દર્દીએ બીજી એક વાતની ખાસ નોંધ લેવી કે તેમણે હેલ્ધી બ્લડ સુગર લેવલ જાળવવા માટે ફળોનો જ્યુસ પીવાનું ટાળવું જોઈએ. તેમણે ફળ હંમેશા ચાવીને ખાવા જોઈએ. તો મિત્રો, આ વાત થઈ ડાયાબિટીસના દર્દીઓ માટે કયા ફળ ખાવા જોઈએ અને કેટલા પ્રમાણમાં લેવા જોઈએ તે વિશેની વાત. તમને જો અમારી આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઇબ કરજો. લાઇક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. જય હિન્દ.